हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय सामान्य ज्ञान एमा आपणे आज जोईशुं पाठ 21 उखाणा। हवे उखाणा आपणे की गम्मत माटे नथी रमता, एनाथी आपणा मगजने कसरत मळे छे, आपणी विचार शक्ति वधे छे। अहींया तमने आप्युं छे, हूँ मारा पग जमीनमां संताडू छूं, માથું આકાશમાં ઊંચું રાખું છું, હું એક જગ્યાએ સ્થિર રહું છું પરંતુ ચાલી શકતું નથી, હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું, બોલો હું શું છું? તો કે જુઓ બાળકો, અહીંયા જવાબ આવે વૃક્ષ। કેમ? કારણ કે વૃક્ષના પગ એટલે કે એના મૂળ એ જમીનની અંદર હોય, વૃક્ષનું થડ અને પાંદડા એ આકાશમાં હોય એટલે કે ઊંચા હોય ઉપર। પછી કહે છે હું એક જગ્યાએ સ્થિર છું, હા કંઈ ઝાડ થોડું ચાલી શકે બરાબર, અને એ શું કહે છે કે હું પગ વડે જમીનમાંથી પોષક તત્વો મેળવું છું। તો હા, મૂળ હોય એ જમીનમાંથી પોષક તત્વો મેળવે છે। બીજું લખ્યું છે, મારામાં પહાડ છે પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી, શહેર છે પણ વસ્તી નથી, જંગલ છે પણ વૃક્ષ નથી। તો શું છે? નકશો। કારણ કે આપણે નકશો જ્યારે જોઈએ તો નકશામાં આપણને બધી જ માહિતી મળી જાય, કઈ જગ્યાએ પહાડ છે, કઈ જગ્યાએ નદી છે, કઈ જગ્યાએ જંગલ છે, કઈ જગ્યાએ શહેર છે, એ બધું જાણી શકીએ। પણ વાસ્તવિકતામાં ત્યાં રિયલીમાં કંઈ કશું હોય નહીં, એ નકશામાં આલેખન હોય, એ જગ્યાએ આપણે જઈએ તો બધું મળે। એટલે જવાબ આવશે આપણો નકશો। ત્યારબાદ કહ્યું છે, તમે અમને પથ્થરોનું જંગલ કહી શકો છો, અમારું મન વિશાળ છે, અમારા પર ઘણા વૃક્ષો ઉગે છે, અમે નદીઓ અને ઝરણાનું ઉદ્ગમ સ્થાન છીએ। તમને બધાને ખબર છે નદી ક્યાંથી નીકળે છે? પહાડમાંથી। તો આપણે જવાબમાં લખશું પહાડ અથવા તો પર્વત। ત્યારબાદ છે, અમે બંને ખાસ મિત્રો છીએ, અમે અનોખા કામ કરતા રહીએ છીએ, અમારા દરેકની પાસે 5-5 સેવક છે, તેઓ પરસ્પર ક્યારેય વાત કરતા નથી। તો એ શું છે? આપણા હાથ કે જેને 5 આંગળીઓ છે એની મદદથી આપણે કામ કરીએ છીએ, પરંતુ એ ક્યારેય એકબીજા સાથે વાત કરતા નથી। ત્યારબાદ છે, હું ક્યારેક પાતળો અને ક્યારેક હૃષ્ટપુષ્ટ થઈ જાઉં છું, ક્યારેક મારો આકાર દડા જેવો છે, મારે કોઈ બહેન નથી છતાં પણ બાળકો મને મામા કહે છે, તો આપણે નહીં કહેતા ચાંદા મામા, ક્યારેક પાતળો હોય। જુઓ, સૂદ એકમથી તમે જુઓ તો એકદમ પતલો હોય, પૂનમના દિવસે ગોળ દડા જેવો હોય, પાછો એનો આકાર ધીમે 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 ઘટતો જાય, હે ને, અને બધા એને મામા કહે, તો આપણે શું લખીશું જવાબમાં? ચંદ્ર। ત્યારબાદ કહ્યું છે, મારો દેહ લીલા રંગનો છે, અંદરથી હું લાલ રંગનું છું, હંમેશા રસથી ભરેલું છું, ઉનાળામાં પહેલાં હું લોકોની તરસ છીપાવું છું અને પછી તેમની ખબર પૂછું છું। તો બહારથી લીલું, અંદરથી લાલ, રસથી ભરેલું અને એમાંય ઉનાળામાં આવતું, તો કયું ફળ છે? તરબૂચ। ત્યારબાદ છે, હું એક એવું નગર છું જેમાં ઘણા ચોરો રહે છે, તે ચોરોના મુખ કાળા છે, એમની પૂંછડી પકડીને ખેંચથી
तरत ज प्रकाश थी जाए तो शू जवाब दीवासळीनी पेटी। त्यारबाद मारे सूवा माटे पलंग नथी, मैं मारा माटे महल बंधाव्यो नथी, मारी पासे एक पण रुपियो नथी, छता हूँ राजा कहवाऊ छू। तो जंगलनो राजा कोण छे बाळको? सी। तो आपणे लखीशुं एमां जवाबमां सी। त्यारबाद छे हूँ नथी चोर कि नथी डाकू, हूँ क्यांयनी राणी पण नथी, हूँ 32 सिपाहीओथी घेरायेलू छूं, मारू तन अने मन पाणी थी भरेला रहे छे। 32 सिपाहीओ आपणा दांत, आपणा मोंमां केटला दांत होय? 32। એની વચ્ચે ઘેરાયેલી હોય અને પાણીથી ભરેલી હોય એટલે કે આપણી જીભ હોય ને એની આજુબાજુ પાણીનો ભાગ હોય, થોડો લાળ જેને કહીએ, હે ને? તો આપણે શું લખીશું જવાબમાં? જીભ। ત્યારબાદ છે અમે બે બહેનપણીઓ છીએ, બંને ખૂબ ચંચળ છીએ, અમે ફાટક ઉગાડીને ફરતી રહીએ છીએ, સૂઈ જઈએ ત્યારે આપણે સપના જોતી રહીએ છીએ, અમે ખુશીમાં હસીએ છીએ અને દુઃખમાં રડીએ છીએ। તો કોણ રડે? આંખો આંખો, હે ને? બે બહેનપણીઓ ચંચળ, આમ સ્લાઇડ, આપણી આંખ આગળ કંઈ આવે તો તરત આપણે આંખો બંધ કરી દઈએ અને પૂર્વથી નામ ખુલ્લી રાખીએ। તો બાળકો, તમારે પણ તમારી સ્વાપોથીમાં સોરી સામાન્ય જ્ઞાનની પુસ્તકમાં પાઠ પૂરવાનો છે।